કે વર્ષ 2021 નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમે સરકારી જોબ મેળવી અને આ મને ભેટ આપશો આપશોને મિત્રો કેટલા કમિટમેન્ટ આપો છો કે આ દિવસ નિમિત્તે અમે એક પ્રણ લઈએ છીએ કે વર્ષ 2021 ના અંત સુધીમાં અમે સરકારી જોબ મેળવીને જ જંપીશું અને આ વચન તમારે મને આજે ગુરુદક્ષિણામાં આપવાનું છે અને મિત્રો જો તમે આ વચન આપશો અને સાર્થક કરી બતાવશો તો મને પણ એક શિક્ષક તરીકે એક ગુરુ તરીકે તમને જે એક આગવો રાહ ચીંધવાનો મોકો મળ્યો છે તક મળી છે એ નિમિત્તે હું મારું જીવન પણ ધન્ય અનુભવીશ તો મિત્રો એ એજ્યુ સફર ટીમ વતી બસ મારે આજના દિવસે આ જ માંગણી કરવી છે ચાલો મિત્રો વધારે વાત ન કરતા 5મી સપ્ટેમ્બરના કરંટ અફેરને આગળ વધારીએ તો ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વેપાર કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપવાનું છે અને અત્યારે પણ ભારતની જીડીપીમાં જ્યારે પુરુષોનો ફાળો અને મહિલાઓનો ફાળો બંનેની વાત કરીએ ને તો મિત્રો પલ્લુ છે એ ભાઈઓનું ભારી છે પરંતુ બહેનો છે એ ઘરકામ સંભાળે છે અથવા તો બીજી એવી અન ઉત્પાદક પ્રવૃત્તિઓમાં રોકાયેલી રહે છે પરિણામે એમ કહી શકીએ કે આપણી ભારત દેશની જીડીપીમાં મહિલાઓનો ફાળો ઓછો છે પરંતુ ઓછો તો ન જ કહી શકાય આગળ વાત કરીશું ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020

પુલોમી ઘટકે વિશે પણ વાત કરીશું વિડિયો અંત સુધી નિહાળજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અને ઘણા મિત્રો નવા છે તો અમારી એજીઓ સફર ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય સબ્સ્ક્રાઇબ કરી લેઓ બાજુમાં બેલ આઇકન છે તેને પણ દબાવી દીધો કારણ કે આવનારા દરેક વિડિયોની અપડેટ આપને સૌથી પહેલા મળે ચાલો સૌપ્રથમ વાત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારની અને તાજેતરમાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વેપાર કેન્દ્ર કેરળમાં સ્થાપિત કરવામાં આવશે કયા રાજ્યમાં કેરળમાં સ્થાપિત કરવામાં આવશે અને મિત્રો આ કેરળ રાજ્ય જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે દક્ષિણનું આ રાજ્ય છે અને ત્યાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે અને કેરળ એટલે આપણા ભારત દેશમાં જેનો સૌથી ઊંચો સાક્ષરતા દર છે એવું રાજ્ય અને અહીં મહિલાઓ પણ સાક્ષરતા દર ઊંચો છે અને તેઓ વ્યવસાયમાં આગળ આવી છે તો કેરળ અંગમાલીમાં પોતાનું એટલે કે ભારતનું પ્રથમ મહિલા એટલે કે ઇન્ટરનેશનલ વિમેન્સ ટ્રેડ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે ક્યાં કેરળના અંગમાલીમાં અને કેરળ દ્વારા IWTC હવે આપણે શોર્ટમાં બોલીશું ઇન્ટરનેશનલ વિમેન્સ ટ્રેડ સેન્ટર એને ટુકાક્ષરીમાં કહીએ તો IWTC સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ સ્થાપિત કરવામાં આવશે IWTC એ મહિલા ઉદ્યમતાને પ્રોત્સાહન આપવા માટે અને યોગ્ય લિંગ સમાનતાને બનાવી રાખવા માટેનો એક પ્રયાસ છે અને મહિલાઓના નવા વ્યવસાયોને શરૂ કરવા સ્થાપિત કરવા અને તેનો વિસ્તાર વધારીને તેમનું ઉત્પાદન દુનિયાભરના બજારોમાં પહોંચાડવામાં ઘરથી દૂર મહિલાઓને એક સુરક્ષિત સ્થાન પ્રદાન કરવામાં આવશે અને વાત કરીએ કેરળ રાજ્યની તો મિત્રો અહીં મેપમાં તમે જુઓ મેં હમણાં જ કહ્યું બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે એક કર્ણાટક અને બીજું તમિલનાડુ દક્ષિણનું રાજ્ય અને જેની કેપિટલ નું નામ શું છે તિરુવનંતપુરમ અને કેરળના મુખ્યમંત્રી કોણ છે આ રૈયા નામ છે પિનરાઈ વિજયન અને કેરળના રાજ્યપાલ કોણ છે આરીફ મોહમ્મદ ખાન ઈમેજમાં જોઈ શકો છો અને કેરલમાં શાંત ઘાટી સ્થિત છે અને ફૂલોની ઘાટી આવશે ઉત્તરાખંડમાં અને કેરલ વિશે આગળ વાત તમે જાણતા હશો તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં લખજો પણ આપણે સાથે સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરી લઈએ કે ભારતની વસ્તી ગણતરી બે હજાર અગિયારને ધ્યાને લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે કેરળ રાજ્યમાં ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે કેરળ રાજ્યમાં ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે કેરળ રાજ્યમાં કેરળની રાજધાની કઈ છે તિરુવનંતપુરમ આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને આ પ્રશ્ન પણ ખૂબ જ કરંટ અફેરમાં રહેલો કે સ્વામી અયપ્પા મંદિર એટલે કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે કેરળ રાજ્યમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતને લઈને ઘણી બધી વાર ચર્ચા થયેલી ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી વધારે છે કેરળ રાજ્યમાં અને ત્યાર પછી મિત્રો હવે આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ અને આંતરરાષ્ટ્રીય સમાચારમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ક્લાસ વન 2 ની પરીક્ષામાં પણ આ જે નવો ઇન્ડેક્સ સૂચકાંક બહાર આવ્યો છે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા માટે એજ્યુ સફર વતી આ ટોપિક આઈ એમ પી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ

તો આ સાથે ભારત કુલ પચાસ દેશોના સમૂહમાં સામેલ થયું છે અને મધ્ય અને દક્ષિણી એશિયાના દેશોમાં તે વળી ટોપ ઉપર છે છે અને ખાસ કરીને જે પશ્ચિમી દેશો એમાં વધારે આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના દેશો સૌથી વધારે છે ભારત આઈ સીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ગુજરાતીમાં કહીએ

સ્કોર ન યાદ રહે તો કઈ નહીં પરંતુ પાંચ કયા કયા સ્વિઝરલેન્ડ સ્વીડન અમેરિકા બ્રિટન અને નેધરલેન્ડ અને ભારત પાંત્રીસ પોઈન્ટ ઓગણસાઠ સ્કોર સાથે અડતાલીસ માં ક્રમે રહ્યું છે તો તમે ભારતનો સ્કોર તો મિત્રો ખાસ યાદ રાખશો ભારતનો સ્કોર કેટલો થાય છે પાંત્રીસ પોઈન્ટ ઓગણસાઠ અને જી આઈ પૂરું નામ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ અને એ દુનિયાભરના ભરના 131 દેશો અને અર્થ વ્યવસ્થાઓને નાવિન્ય સભર પ્રદરશન વિશે વિસ્તૃત આંકડાઓ પ્રદાન કરે છે મિત્રો આ ઇન્ડેક્સની વાત કરીએ છેલ્લા કેટલાક વર્ષોની તો 2015 માં ભારત 81 માં ક્રમે હતું 2016 માં 66 માં ક્રમે 2017 માં 60 માં ક્રમે 2018 માં 57 માં ક્રમે ગયા વર્ષે 2019 માં 52 માં ક્રમે અને 2020 માં ભારત અડતાલીસમાં ક્રમે આવી ગયું છે તો આ આપણો ગ્રાફ જોતા આપણને હર્ષની લાગણી થાય હવે વાત કરીએ ખેલ જગતની તાજેતરમાં ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર નામ છે પુલોમી ઘટકે નિવૃત્તિની જાહેરાત કરી છે ઈમેજ મિત્રો જુઓ પુલોમી ઘટકે કયા રમત સાથે સંકળાયેલા ખેલાડી છે યાદ રાખીએ ટેબલ ટેનિસ અને ટેબલ ટેનિસ મિત્રો હું પણ રમેલો મારા અભ્યાસકાળ દરમિયાન મે પણ મારા સર સામે ટેબલ ટેનિસની રમત રમેલી પણ મિત્રો એની અંદર બોલ છે એ બેટ દ્વારા સ્વિંગ પણ થાય અને પરિણામ સ્વરૂપે કદાચ તમને ન આવડતું હોય તો મિત્રો ટાઈમ પાસ માટેનું સારું એવું સાધન છે અને ઘડી બે ઘણી તમારી સાથે જીવનમાં રમત પણ મહત્વની છે તો પબજી તો ભલે ગઈ પબજી રમવું પણ નથી પણ કમસેકમ તમારું જીવન કૌશલ્ય હસ્ત કૌશલ્ય મગજ કૌશલ્ય ખીલે એવી રમતોને જીવનમાં સામેલ કરો પાણી ભરાઈ ગયા છે છીછરું પાણી હોય તો તરવાનો પણ લાભો લેવો જોઈએ ઊંડા પાણીમાં તરતા ન આવડતું હોય ડૂબકી ન દેવાય સીધા તળિયે જાવી ઓકે મિત્રો આગળ વાત કરીએ પુલોમી ઘટકે તો વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી સફળ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓમાંની એક પુલોમી ઘટકે ટેબલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે પુલોમી ઘટક પશ્ચિમ બંગાળના વતની છે અને તેણીની કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં માત્ર 9 વર્ષની વયે થઈ હતી આપણે 9 વર્ષનો છોકરો હોય શું કરતો હોય કંઈ ન કરતો હોય મિત્રો મોબાઈલમાં જ જોતો હોય અને પરિણામ સ્વરૂપે આંખોને કેટલું નુકસાન થાય છે એ તો આપણે શિક્ષિત વ્યક્તિઓ સમજી શકીએ છીએ તેમજ વર્ષ ઓગણીસો છન્નું બે હાજર સોળ ની વચ્ચે સાત સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી વર્ષ બે મેલબોર્નમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

પીંગ પોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે પીંગ પોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે ટેબલ ટેનિસ રમતની શરૂઆત ઇંગ્લેન્ડમાં વર્ષ 1922 માં થઈ હતી ઈમેજમાં જોઈ શકો છો મિત્રો 1922 માં આ ઇંગ્લેન્ડ દેશમાં ટેબલ ટેનિસ રમતની શરૂઆત થાય છે એક સમયમાં બે અથવા ચાર ખેલાડીઓ સાથે રમત રમી શકે છે આની અંદર મિત્રો બે પ્રકારની ઇવેન્ટ આવે સિંગલ અને ડબલ્સ ડબલ્સ રમતા હોય તો મિત્રો યુટ્યુબ ઉપર તમે જોજો ઓલિમ્પિક બે હાજર સોળ સરસ મજાની આ ટેબલ ટેનિસની ઇવેન્ટ છે આપણે નજર ન જોઈ શકાય એટલા તેજ આ નાની એવડી જે દડી છે ને એ એટલી ફાસ્ટ જતી હોય છે અને ટકા ટકી ટકા ટકી ઓકે પણ આ ટેબલ ટેનિસના દડા નું જે વજન છે ને એ માત્ર બે પોઈન્ટ ચાલીસ ગ્રામથી બે પોઈન્ટ ત્રેપન ગ્રામ સુધીનો જ હોય છે એટલે કે એકદમ તે લાઈટ હોય છે અને હવામાં પણ તે ફંગોળાઈ જાય એટલું તેનું વજન

આઠ વાગ્યે સવારે તમને આ બે મહાનુભાવો એટલે કે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણન અને મધર ટેરેસા વિશે આજના વિડીયોમાં આ વ્યક્તિ વિશેષના વિડીયોમાં નિહાળવાના છીએ તો આ વિડિયો જોવા માટે ટૂંક સમયમાં પધારજો અમારી એજ્યુ સફર ચેનલ ઉપર સાથે સાથે હવે વાત કરી લઈએ જતા જતાં આપણે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો તેના કમેન્ટ સેક્શનની અને કમેન્ટ સેક્શનની અંદર મેં તમને રાષ્ટ્રીય જળમાર્ગો વિશે લખવાનું કહ્યું હતું ભારતીય ભૂગોળની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય અને ખાસ કરીને ક્લાસ વન ટુ એક્ઝામિનેશનમાં ક્લાસ થ્રીમાં પણ પૂછી લે તો રાષ્ટ્રીય જળમાર્ગો વિશે દીપક રોજાસરા તેઓએ વાત લખ્યું છે કે ભારત પાસે નદી નાળા બેકવોટર અને ખાડીઓના રૂપમાં અત્યંત સમૃદ્ધ જળમાર્ગ છે આ નદીઓની કુલ નાવ્ય લંબાઈ ચૌદ હજાર પાંચસો કિલોમીટર છે જેમાંથી આશરે પાંચ હજાર બસો કિલોમીટર નદીઓ અને ચારસો ને કિલોમીટર કેનાલના જલમાર્ગોનો યાંત્રિક જહાજો માટે ઉપયોગ થાય છે અગત્યની વાત ટપકાવી છે પરંતુ કિરણભાઈ કોડારવી તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પણ વાત કરી ગઈકાલે વાત કરી હતી ને કે આપણા ભારત દેશમાં અને એની અંદર પણ જ્યારે સી પ્લેન સેવા આપણા ગુજરાતમાં રિવરફ્રન્ટ અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી યાદ આવી ગયું વેરી ગુડ

અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ થી હલ્દિયા પશ્ચિમ બંગાળ ને તેની લંબાઈ છે સોળસો વીસ કિલોમીટર આગળ આગળ પણ વાત કરી છે બલવંત વાણિયાએ તો મિત્રો વાંચી લેજો અને નયન કારકર તેઓએ પણ રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદીમાં હલ્દિયા થી અલ્હાબાદ જળમાર્ગ બે બ્રહ્મપુત્ર નદીમાં કોલમ થી કટ્ટાપુરમ અને જળમાર્ગ થ્રી ગોદાવરી નદીમાં કૃષ્ણા નદીમાં કાકીનાડાથી પોંડિચેરી અને આ રીતે આગળ વાત કરી છે નયનભાઈ આપનું પણ ખૂબ ખૂબ અભિનંદન અને પહેલી વખત કમેન્ટમાં તમારું સ્વાગત અને હવે મારો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર રાષ્ટ્રકક્ષાએ કે વિશ્વ કક્ષાએ કયા કયા સૂચકાંક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો આપણે જ્યારે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરી તો આવી રીતે એવા પણ ઇન્ડેક્સ છે જે આવે છે તો આ સૂચકાંક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એક ગમે ત્યાંથી શોધીને લખવાનો છે હું નથી કહેતો કે લાંબુ લિસ્ટ આપો પણ એક એક સૂચકાંકની વાત કરશો તો ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય આપણે પાળ બાંધવાની છે અને જ્ઞાનરૂપી સરોવરનો સંગ્રહ કરવાનો છે પાણીનો સંગ્રહ કરવાનો છે ઓકે મિત્રો કાલે મળીશું ચર્ચા કરીશું ટેક કેર એન્ડ જય હિન્દ